નેવે મૂકી સરે આમ લક્ઝરી બસો ડમ્પરો ટ્રકોમાં જેસીવી ટ્રકોમાં ઈંધણ ભરી આપી કાળી કમાણીનો ધંધો ચાલી રહ્યો છે સ્થાનિક તંત્રના ભલામણોના ભાર હેઠળ નિષ્ઠાપૂર્વક કાર્યવાહી હાથ ધરતી

દારૂના ધંધાની માફક બાયોડીઝલના ધંધા રોજ નિત નવીન યુક્તિઓ વાપરવામાં આવે છે વહેલી સવારે ઢળતી સાંજે ચાલતા ગોરખ ધંધા કરવામાં આવતા હોય સહેલાઈથી ઝડપાઈ જતા જ નથી ગાંધીનગર ખાતેથી પુરવઠા વિભાગના અધિકારીઓ કેશોદ ખાતે આવી ચડતા તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓને લઈને કાયદેસરની કાર્યવાહી કેશોદ મામલતદાર કચેરીની સાથે રાખીને કરવામાં આવી છે કેશોદ તાલુકાના વેચાણ એકમો પર સ્થાનિક વિભાગની ટીમને સાથે રાખી ગાંધીનગર અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસમાં બે સ્થળો પર કઈ મળ્યું ન હતું જ્યારે કેશોદ શહેરથી અગતરાય રોડ તરફ જતા નેશનલ હાઈવે ચોકડી પર આવેલા દ્વારકાધીસ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર રેડ કરી રૂપિયા ચાર લાખ બત્રીસ હજારની કિંમતનો છ હજાર લીટર શંકાસ્પદ જલવનશીલ પદાર્થનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે આ સીજ કરાયેલા જથ્થાના નમૂનાઓ લઈ એફએસએલ ખાતે મોકલાવા તજવીજ હાથ ધરવામાં આવી છે પેઢી દ્વારા પેઢી દ્વારા આ જલવનશીલ પદાર્થના એલડીઓ વેચાણ કરતી પેઢીનું નામ અને ધંધાની વિગતો તેમજ ભાવ અને સ્ટોકની જાણકારી બતાવવાનું સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોય

ફ્યુઅલ ટેન્કમાં રોકાવીને તપાસ કરવામાં આવે તો અડધો અડધ વાહનો બાયોડીઝલ ને ગેરકાયદેસર ઇંધણ તરીકે વાપરતા ઝડપાઈ શકે તેમ છે જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ